પૂરતું જ આજે હું વિગતવાર માહિતીથી સર્વે નાગરિક ભાઈ બહેનોને અને વિશેષ કરીને સર્વે કિસાન બંધુઓને અવગત કરાવવા માંગુ છું કે સર્વે અને રીસર્વે ની બાબતમાં જરાય ચિંતા કરશો નહીં, સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે તમારી પડખે છે। થોડીક માહિતી આપું કે જમીન મહેસૂલ કાયદાની કલમ 95 હેઠળ સને 1886માં આ સર્વેની શરૂઆત થયેલી, સને 1920માં એ પૂર્ણ કરવામાં આવેલી। મહેસૂલી કાયદાની કલમ 95 હેઠળ મૂળ માપણી સને 1886થી શરૂ થઈ, 20માં પૂરી થઈ, ત્યાર પછી કેટલાક પ્રશ્નો જે ઉપસ્થિત થયા અને આ તબક્કે એ પણ નોંધવું જરૂરી છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે ભારતનું કે જેણે સમગ્ર જમીનની, ખેતીની જમીન સહિતની, ફિલ્ડમાં જઈને પોઈન્ટ ટુ પોઈન્ટ સર્વે કર્યો હોય એવું એકમાત્ર રાજ્ય ગુજરાત। આધુનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો, આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો અને એ કરીને અમે આ રીસર્વે કરી રહ્યા છીએ। જમીનોના નકશાઓને ડિજિટલી તૈયાર કરીને ઓનલાઈન ખેડૂત ખાતેદારોને ઉપલબ્ધ કરાવવાના છે અને તે હેતુથી ડીજીપીએસ અને ઈટીએસ વડે ખેતીની જમીનોની રીસર્વેની કામગીરી કરાવવાનું નક્કી કર્યું છે અને તેના માટે જે પ્રયત્ન છે એ પ્રયત્નના ભાગરૂપ અમારી સર્વેની ડિપાર્ટમેન્ટની વિભાગની ટીમ ગામે ગામ જઈને ગ્રામ સભા યોજેલી છે, યોજનાના લાભાલાભ ખાતેદારોને સમજણ આપેલી છે, ખેડૂત ખાતેદારોને હાજર રહેવા માટે જાહેરાત ઢંઢેરો વગેરે કરેલો અને ત્યારબાદ માપણી LMP લેન્ડ પાર્સલ મેપ નું દરેક ખેડૂત ખાતેદારોને વિતરણ કરવામાં આવ્યું, જેને આપણે નવું બનેલું ટિપ્પણ કહીએ છીએ અને તે જે તે સર્વે નંબરનું હોય છે। હવે આ આખરી રેકર્ડ તૈયાર કરવા માટે પ્રમોલગેશન માટે 30 દિવસ માટે રેકર્ડ ખુલ્લું રાખવામાં આવેલું, કોઈને પણ ક્યાંય વાંધો હોય તો એ ગામના વ્યક્તિ ત્યાં જઈને પોતાનો વાંધો વચકો નોંધાવે એટલે એનું ત્યાંને ત્યાં નિકાલ થાય એવો પ્રયાસ કરવામાં આવેલો। રીસર્વેના પ્રમોલગેશન પછી ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે એની સાદી નકલથી એના વાંધાના નિકાલ કર્યા અને વર્ષ 2016થી હજુ સુધી આ રીસર્વેની મુદત હજુ ચાલુ છે। આજે હું એક વિશેષ જાહેરાત કરું છું કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ વિભાગે આ રીસર્વે 1 વર્ષ સુધી વધુ ચાલુ રહેશે તે માટેનો નિર્ણય કર્યો છે અને આ વાંધાઓનો નિકાલ કરવા માટેનો આ સમય લંબાવવામાં આવ્યો છે। એક વિશેષ ખુલાસો કરવા માંગુ છું કે આ રીસર્વેની અંદર હવે જે મોટાભાગના પ્રશ્નો રહ્યા છે તે પૈકીના પ્રશ્નો રહ્યા છે, એટલે 7-12ની અંદર ભાઈઓ ભાગ પડ્યા હોય, 3 કે 4 જણના ભાગ ભાઈઓ હોય, બહેન હોય, તો 4ના ભાગે જમીન ગઈ તો એ પૈકી નંબરથી વિભાજિત થઈ, એવા જ પ્રશ્નો મોટાભાગના પેન્ડિંગ છે। આપને હું એની વિગતો આપીશ। સંમતિ પત્રક આજે પણ જો એ પૈકીવાળા રજૂ કરે ખાતેદારો, ખેડૂત ખાતેદારો, તો એ પ્રશ્નો ઝાઝા છે જ નહીં, એનો ઉકેલ આવી જાય। રીસર્વે
માટેની જે વિગત આપું છું, એક ઝુંબેશના ભાગરૂપે મહેસૂલ વિભાગે આખું આયોજન કર્યું છે અને 40,000 અરજીઓનો લક્ષ્યાંક હાથ પર લીધો છે. આપને જણાવતા આનંદ થાય છે, મારા વહાલા ખેડૂત ભાઈઓને જણાવતા આનંદ થાય છે કે 40,000 એ વાંધા અરજીઓમાંથી 38,000 અરજીઓની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 40,000માંથી 38,000 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, માપણી પૂર્ણ કરવામાં આવી છે. અને એના જો સર્વે નંબર આપીએ ટોટલ તો 64,198 સર્વે નંબરના નિકાલ માપણીના કરવામાં આવ્યા છે. આ ઝુંબેશની જે ખાસિયત છે એ છે કે 100થી વધુ અરજી, વાંધા અરજી રીસર્વે બાબતની ગામોની હોય તો એ ગામને ક્લસ્ટર તરીકે લીધું છે અને એ ક્લસ્ટર તરીકે એવા 68 ગામો મળ્યા. એ 68 ગામોના 11,884 અરજીની માપણી પૂર્ણ કરવામાં આવી છે અને તેના નિકાલ કર્યા છે. રાજ્યમાં રીસર્વેની કામગીરી થયેલ એનો અંદાજ આપીએ તો કુલ સર્વે નંબર જે છે એ 95,00,000 સર્વે નંબર ગુજરાતના છે. 95,00,000 આ સર્વે નંબરોમાં માપણી બધી કરાવ્યા પછી, સર્વે કરાવ્યા પછી જે વાંધા આવ્યા હતા એ માત્ર 5,28,000ના વાંધા હતા, જે ટકાવારીની દ્રષ્ટિએ 5% વાંધા આવેલા છે જે તે વખતે. એટલે જે રીસર્વે કે સર્વેની બાબતની અંદરની જે બૂમાબૂમ છે એ બૂમાબૂમ સાચી નથી. વાસ્તવિકતા એ છે કે જ્યારે 95,00,000 સર્વે નંબરમાંથી માત્ર 5,28,000ના વાંધા આવતા હોય ત્યારે એ 5,00,000 વાંધા જે આવેલા એમાં અત્યાર સુધીની અંદર 4,13,000 વાંધા અરજીઓમાં કાર્યવાહી કરવામાં આવેલી છે, તેની માપણી કરવામાં આવી છે, દુરસ્તી કરવામાં આવી છે, સુધારા હુકમો કરવામાં આવ્યા છે. કેજેપી એટલે કમી જાસ્તિક પત્રક કહે છે, કેજેપીની નોંધ દાખલ કરવી, આ બાબતોમાં સમય જાય છે અને એ એક લાંબી પ્રક્રિયા છે. એટલે તે પૂર્ણ કરવાની જરૂરિયાત છે. ઘણી બધી પૂર્ણ થઈ છે અને એ પ્રક્રિયા ચાલુ છે. ડિસેમ્બર 2022 સુધી આવી વાંધા અરજીઓના નિકાલ માટેનો સમય લંબાવવામાં આવ્યો છે, ડિસેમ્બર 2022 સુધી. અને એ માટે વધારાના જે કામગીરી કરવા માટે 10 જિલ્લાઓ કે જેમાં સૌથી વધારે આવા વાંધા આવેલા છે એ જિલ્લાઓમાંથી 96 સર્વેયરોને આ કામગીરી માટે ફાળવ્યા છે. 10 જિલ્લામાં 12 DGPS એટલે ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ફાળવવામાં આવી છે અને 84 ETS એટલે કે ઇલેક્ટ્રોનિક ટોટલ સિસ્ટમ એ ફાળવવામાં આવ્યા છે મશીનો. 66 બેઝ બનાવવામાં આવ્યા છે જે એક સ્થળે મૂકવામાં આવે અને રોવર 350 ફાળવવામાં આવ્યા છે. બેઝ જ્યાં મૂકવામાં આવે ત્યાંથી રોવર ફરી અને એની માપણી વૈજ્ઞાનિક રીતે કરે છે. આપને જણાવતા આનંદ થાય છે કે મારા ખેડૂત ભાઈઓ માટે આ સરકાર ખૂબ ચિંતિત છે, ખૂબ જ કાળજી કરે છે અને એક પણ પ્રશ્ન એમનો રીસર્વેમાં બાકી રહેશે નહીં. અને એની જે સિસ્ટમ છે એ સિસ્ટમનું જે વર્કિંગ કરવામાં આવ્યું છે તેમાં દીનદયાલ સર્વે તાલીમ સંસ્થા જે ગાંધીનગરમાં છે એને બેઝ તરીકે પકડ્યો છે. અક્ષાંશ અને રેખાંશ નક્કી કરીને 4થી વધુ રીતોથી આ માપણી કરવામાં આવે છે. એમાં એ પહેલી માપણી છે આઇકોનિક, જેમાં અક્ષાંશ રેખાંશ નક્કી કરીને
जिला कक्षाए एक पत्थर मुकवामां आवे छे, एक स्टोन एक जग्याए, अने एना फरते आखा जिल्लानी मापणी एने केन्द्रमां राखीने अक्षांश रेखांश नक्की करीने करवामां आवे छे। एवा અને 72 કલાક સુધી તેનું ઓબ્ઝર્વેશન પાછું લેવામાં આવે છે, અને ત્યાર પછી આ માપણીના સંદર્ભમાં આગળ વધીએ છે। રિજિયોનલ સ્ટોન, એક તો થયો જિલ્લા પૂરતો એક સ્ટોન, એવા 27 સ્ટોન આખા ગુજરાતમાં નાખવામાં આવ્યા છે, કેન્દ્ર તરીકે ગણીએ એને। અને રિજિયોનલ સ્ટોન એટલે તાલુકા કક્ષાએ ડીજીપીએસથી 12 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખીને એવા 131 પથ્થર સ્ટોન્સ ખોડવવામાં આવ્યા છે, એને બેઝ ગણી અને આખી માપણી કરવામાં આવી છે। પ્રાઇમરી કંટ્રોલ પોઈન્ટ વધુ નાના વિભાગમાં જઈને એટલે 16 કિલોમીટર બાય 16 કિલોમીટર ના અંતરે પથ્થર નાખીને એવા 747 પથ્થર એ 8 કલાક સુધી ઓબ્ઝર્વેશન કરીને એના માપ લેવામાં આવે છે અક્ષાંશ રેખાંશથી। અને ત્યાર પછી સેકન્ડરી કંટ્રોલ પોઈન્ટ્સ એટલે 4 બાય 4 કિલોમીટરની માત્ર સ્પેસની અંદર જેટલા સર્વે નંબર આવતા હોય એ તમામની માપણી પણ ત્યાંથી કરવામાં આવે છે, વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે। અને આ આખું ટિપ્પણ જે તૈયાર થાય છે એ આખરે નકશામાં દોરીને એને આપવામાં આવે છે ખેડૂત ખાતેદારને। આમાં જે ભૂતકાળમાં જે કઈ કંપની કામ કરતી હતી એને જામનગર જિલ્લાની જે કંપની હતી એને 99,98,000 આંકડો જરા પ્રિન્ટિંગમાં ની ઉપર દંડ કરવામાં આવેલો, અને તેની સામે 31,80,000 અને 62,75,000 દંડનીય કાર્યવાહીના ભાગરૂપે એમની પાસે વસૂલવામાં આવેલા। કુલ મળીને જે કોઈ વાંધા રીસર્વેમાં મળ્યા છે અને હાલ જે પેન્ડિંગ છે, અને એમાં કોઈ ખેડૂત ખાતેદારને એમ લાગે કે મારી જમીન ક્યાં ગઈ, મારી જમીન આટલી હતી તો ઓછી થઈ ગઈ અથવા તો કોક વધી ગઈ, તો એ મોટાભાગની આ ઘટના પૈકી નંબરમાં થઈ છે, એટલે સંબંધિત સગાઓની જમીનમાં થઈ છે। હવે એ લોકો જો સંમતિથી તૈયાર થાય તો સરળ છે, પણ ન પણ થાય તો આ ગ્લોબલ પોઝિશનિંગથી આ માપણી કરીને ચોક્કસપણે આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે, અને હકારાત્મક રીતે કરવામાં આવશે, અને સંતોષ થાય ખેડૂતને, ખેડૂત ખાતેદારને કોઈ પણ જાતનો વાંધો ન રહે, એટલા માટે વધુ 1 વર્ષ માટે આ વાંધાઓના નિકાલ માટે રીસર્વેની મુદત વધારી છે, એટલે કોઈ ખેડૂતની જમીન ક્યાંય ગઈ નથી, જશે પણ નહીં અને જાય પણ નહીં। ને આપણા ગરડાઓ તો એમ કહેતા, આપણા વડીલો એવું કહેતા કે જમીન પડી પડી કાન હિલાવે, એટલે એ વધ્યા કરે ઘટે નહીં, એટલે જમીનની કિંમત વધ્યા કરે, એટલે ખરીદવી તો જમીન ખરીદવી એવું કહેતા। આપના માધ્યમથી તમામ ખેડૂત ખાતેદારોને આ વિષયના અનુસંધાનમાં સંતોષ થયો હશે, અને મારો વિભાગને અભિનંદન આપું કે 5 લાખથી વધુ વાંધામાં 4 લાખથી વધુ વાંધા એમણે સોલ્વ કર્યા છે, 40,000 વાંધા હમણાં હાથ પર લીધા છે, એમાંથી 38,000 વાંધાને અમે હાથ ધર્યા છે, હલ કર્યા છે, અને બાકી જે પણ આવા વાંધા ફરી પણ આવશે એને પૂર્ણ કરીશું અમે, અને નિકાલ લાવશું, સંતોષજનક નિકાલ લાવીશું। ધન્યવાદ। દસ જિલ્લાની જો તમને માહિતી આપું, સૌથી વધારે બનાસકાંઠા, બાકી વાંધા એમાં 20,000, મહેસાણા 19,000ની આજુબાજુ, આંકડા ચોક્કસ છે પણ તમને સરળતા રહે એટલે, દેવભૂમિ દ્વારકા 14,000,
जामनगर 13,000, आम 13,283, पण हूँ 13,000 नो आंकड़ो पकड़ी ने आपने जणावुं छुं। सुरेन्द्रनगर 7,173, साबरकांठा 6,721, अरवली 5,661, वलसाड 5,249, नवसारी 4,514, जूनागढ़ 4,024, आम मड़ी अने 1,01,143 वांदा झूंबेश रूपे अमे पूरा करवाना छीए। एमांथी 40,000 वांदा अमे डील कर्या छे, जे पैकीना 38,000 अमे हल कर्या छे, अने हवे पछीनी झूंबेशनी अंदर बाकीना वांदा, बाकीना प्रश्नो रीसर्वे बाबतना पूर्ण करीशुं। बनासकांठा 20,187, देवभूमि द्वारका 14,947, जामनगर कीधु ने त्रीजु, जामनगर 13,283, मेहसाणा 19,384, એ આંકડો મારી પાસે અત્યારે નથી। સવાલ સર્વે નંબરનો છે, સર્વે નંબર જે છે એમાંથી 95% સર્વે નંબર જ્યારે ચોક્કસ બેસી જતા હોય ત્યારે હવે આવેલા જે વાંધા છે એ વાંધામાંથી પણ આમ જોવા જઈએ તો 40,000 જે ઝુંબેશ રૂપે લીધા છે એમાંથી 2,000 બાકી અને બીજા 60,000 એમાં ખાનગી પણ આવી જાય, ખાનગી પણ આવી જાય ને સરકારી પણ આવી જાય, એ ને એની કોપી આપી દેવામાં આવી છે, ફાઇનલ ફાઇનલ નકશા સાથે, હા 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 એ જ કહું છું, 7/12 ની અંદર 7/12 માં હવે જે આપીએ છીએ એમાં નકશો પણ આવે છે, અને એટલા માટે જ મારા વિભાગને હું અભિનંદન આપું છું કે માત્ર 5,00,000 વાંધા આવેલા એમાંથી 4,00,000 વાંધા નો નિકાલ થતો હોય, 1,00,000 વાંધામાંથી પણ 38,000 અમે સોલ્વ કરતા હોય, અને હવેની ઝુંબેશની અંદર બીજા 40,000 એક સાથે લઈશું અને ક્લસ્ટર તરીકે જે પણ ગામો હશે એને લઈ અને સંપૂર્ણ રીતે કોઈને એક ટકો પણ, એક વાંધો 0.001% પણ એને આશંકા નહીં રહે ત્યાં સુધી સરકાર ખેડૂતો માટે છે। એ જોઈશે તો મળશે, એ ફિગર આપશું પછી, પછી કાઢશું, ચોક્કસ આપશું। આ મૌખિક સૂચનાની મને માહિતી નથી।
5 લાખ નહીં, હવે તો 11,000 ગામો, 11,000 ગામોમાં પૂર્ણ થયેલી ગણાય, 11,000 ગામોમાં પૂર્ણ થયેલી ગણાય. તો મેળવી લેજો, નેવું રાખો. આ એ પ્રક્રિયા તો કાયમી છે, એટલે એ વધે ઘટ આ થતું જ હોય, પૂર આવે ત્યારે પણ થતું હોય, પણ એ જે કિનારાઓ છે એના માપ લેવાતા હોય છે. ને એટલા જ માટે આ મહેસૂલની જે સિસ્ટમ છે કે દર 30 વર્ષે આ બાબતની માપણી ચોકસાઈ થવી જોઈએ, તેના ભાગરૂપ જ આ કાર્યવાહી થયેલી હતી અને એને આપણે પૂર્ણતા આરે લઈ જઈ રહ્યા છે.